તીર્થ ક્ષેત્ર ચાનોદ ખાતે પરંપરાગત રીતે ઉજવાતા 10 દિવસે ગંગા દશેરા પર્વની રવિવારની સંધ્યાએ ભક્તિસભર કાર્યક્રમો સહિત નબદાજીને પવિત્ર અને શુદ્ધ રાખવાનો સંકલ્પ લઈ પૂર્ણાવતી થઈ હતી. વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે 100 વર્ષ ઉપરાંતની પરંપરાથી જેઠ સુદ એકમથી દસમ સુધી યોજાતા ગંગા દશેરા મહોત્સવની ચાલુ વર્ષે પણ ખૂબ જ શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવણી કરાઈ હતી. આ મહોત્સવના 10 દિવસ દરમિયાનમાં રાજ્યભરમાંથી લાખો ભાવિકોએ પધારી નર્મદાજી ગંગાજીની પૂજન અર્ચન મહાઆરતીમાં જોડાઈ સ્નાનનો લાભ લીધો હતો. જેઠ સુદ દસમને તારીખ 16 જૂન રવિવારના રોજ આ મહોત્સવનો અંતિમ દિવસ હોય. ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા, પત્ની મીના મહેતા, ડભોઈના DYSP આકાશ પટેલ, PI વાઘેલા, ચાંદોદના PSI DR બાદરકા આ મહોત્સવમાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા. ગંગા દશેરા મહોત્સવના પૂર્ણાહુતિ દિને મહાઆરતી બાદ ઐતિહાસિક મલ્હાર રાવ ઘાટ ખાતે મહાનુભાવો સહિત સેંકડો શ્રદ્ધાળુઓએ આખું વર્ષ દરમિયાનમાં નબદાજીના જળને શુદ્ધ અને પવિત્ર રાખવાનો સંકલ્પ લીધો હતો. વિજય બારોટ, JDSTV, ડભોઈ. માં નર્મદાને મળવા માટે માં ગંગા પધારે છે. આ શુભ દિવસોની આજે પૂર્ણાહુતિ છે. અહીંયા લાખો ભક્તોએ માં નર્મદાની ને માં ગંગાની આરતી પૂજા અર્ચના કરી છે. તમામ પર માં નર્મદાના માં ગંગાના આશીર્વાદ વર્ષે એવી પ્રાર્થના કરું. સાથે સાથે ગુજરાતની જીવાદોરી કહેવાય માં નર્મદા, અને માં નર્મદાને આ 10 દિવસ સતત માઇક પર જાહેરાત કરવી પડે કે કોઈ કચરો ના નાખતા, કોઈ પ્લાસ્ટિકની થેલીઓ ના નાખતા, કોઈ ફળિયા ના નાખતા, એ આપણે માટે શરમજનક કહેવાય. હું અહીંયા 12 માસ પધારનાર ભક્તોને વિનંતી કરું છું કે પણ જ્યારે પણ આવો માં નર્મદાની ચોખ્ખાઈનું ધ્યાન રાખે. માં નર્મદા આપણી માં કહીએ છીએ, આપણી જીવાદોરી કહીએ છીએ, ત્યારે એને ગંદી ના કરીએ, એમાં કચરો ના નાખીએ, શ્રદ્ધાપૂર્વક એની પૂજા કરીએ, એમાં સ્નાન કરીએ. પણ જે આપણે એને ગંદી કરીએ છીએ એમાં પવિત્ર થવા આવતા હોય ત્યારે માને ગંદી કરો એ ખૂબ દુઃખદ છે. આ 10 દિવસ જે રીતે આપણે આને ચોખ્ખી રાખી છે, 12 માસ માં નર્મદા ચોખ્ખી રહે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. નર્મદે હરે.